નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરમાં. મિત્રો, આજના વિડીયોમાં જોઈશું ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, એકમ 1 વનસ્પતિમાં પોષણ. આજના વિડીયોમાં આપણે વન લાઇનર પ્રશ્નો સહિત તેના જવાબો એટલે કે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો આપણે અહીં જોઈશું, જેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે અને તેની નીચે તરત જ એક શબ્દમાં તેનો જવાબ આપને મળશે. આવા પ્રશ્નોની જરૂરિયાત જ્યારે આપણે NMMS કે TET જેવી પરીક્ષાની તૈયારી કરતા હોઈએ ત્યારે ખાસ જરૂર પડે છે. તે સિવાય મિત્રો, તમે જ્યારે શાળા કક્ષાએ અભ્યાસ કરતા હોય ત્યારે એકમ કસોટીમાં આવા કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આજના વિડીયોની શરૂઆત કરીએ વન લાઇનર પ્રશ્નો જવાબ સહિત. મિત્રો, આ વિડીયો તમે પ્રથમવાર જોઈ રહ્યા છો કે મારી ચેનલ પર તમે નવા છો તો શેર કરશો, લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જોઈએ વન લાઇનર પ્રશ્નોમાં પ્રશ્ન 1, મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોના પર આધારિત છે? તો જવાબ છે વનસ્પતિ. પ્રશ્ન 2, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ છે પોષણ. ત્રીજો પ્રશ્ન, સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને કેવા પ્રકારનું પોષણ કહેવાય? તો જવાબ છે સ્વાવલંબી પોષણ. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન 4, વનસ્પતિ પાસેથી ખોરાક મેળવતા પ્રાણીઓ અને બીજા સજીવોના કેવા પ્રકારનું પોષણ કહેવાય? તો જવાબ છે પરાવલંબી પોષણ. પાંચમો પ્રશ્ન, સજીવના શરીરનો નાનામાં નાનો એકમ એટલે? જવાબ છે કોષ. છઠ્ઠો પ્રશ્ન, કોષ કેન્દ્રની આસપાસના જેલી જેવા દ્રાવણને શું કહેવાય? તો કોષ કેન્દ્રની આસપાસ રહેલા જેલી જેવા દ્રાવણને કોષરસ કહેવાય છે. પ્રશ્ન 7, પર્ણરંધ્ર કયા કોષો વડે આવરિત હોય છે? તો મિત્રો, સ્લાઇડમાં તમે જોયું હશે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને, તો આવા પર્ણરંધ્રોની આસપાસ રક્ષક કોષો આવેલા હોય છે, એટલે જવાબ છે રક્ષક કોષો. આઠમો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયો વાયુ જરૂરી છે? તો અહીં ખાસ ધ્યાન રાખીશું મિત્રો કે જ્યારે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જરૂરી છે, માટે જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. નવમો પ્રશ્ન, પરોપજીવી સજીવનું ઉદાહરણ જણાવો. તો અહીં પરોપજીવીનું ઉદાહરણ છે અમર વેલ, જે પીળા રંગની હોય છે અને ઘણી એવી વનસ્પતિઓ ઉપર આપણે છવાયેલી જોવા મળે છે. દસમો પ્રશ્ન, કીટાહારી વનસ્પતિનું એક નામ જણાવો. તો અહીં કીટાહારી વનસ્પતિઓમાં ઘણી બધી વનસ્પતિઓ છે, તે પૈકી આપણી પાઠ્યપુસ્તકમાં આપેલી છે જે છે કળશ પર્ણ. પ્રશ્ન 11, કોઈ પણ એક મૃતોપજીવી સજીવનું નામ જણાવો. તો મૃતોપજીવી સજીવમાં આપણે ફૂગ લખી શકીએ, માટે જવાબ છે ફૂગ. પ્રશ્ન 12, વનસ્પતિના કયા ભાગને વનસ્પતિનું રસોડું કહે છે? તો જવાબ છે પર્ણ, કારણ કે વનસ્પતિમાં ખોરાક પર્ણમાં તૈયાર થાય છે. પ્રશ્ન 13, સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત કયો છે? જવાબ છે સૂર્ય. પ્રશ્ન 14, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ દ્વારા કયો વાયુ મુક્ત થાય છે? તો અહીં મુક્ત થતો વાયુ એ ઓક્સિજન છે, માટે જવાબ લખીશું ઓક્સિજન. પ્રશ્ન 15, કઈ કઈ વનસ્પતિ કીટકો પકડીને પોતાની નાઇટ્રોજનયુક્ત ખોરાકની જરૂરિયાત પૂરી કરે છે? તો
આગળ પ્રશ્નમાં આપણે જોયું હતું કે કીટાહારી વનસ્પતિનું એક ઉદાહરણ જણાવો, તો અહીં કીટાહારી વનસ્પતિમાં અન્ય ઉદાહરણ પણ અહીંથી મળી શકે છે, જેમાં નાઇટ્રોજનયુક્ત ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે આવી કેટલીક વનસ્પતિઓ છે, જેના નામ છે કળસપર્ણ, ડ્રોસેરા અને અર્કજવર. પ્રશ્ન 16. લીલ અને ફૂગના સહજીવનથી જીવતા સજીવનું નામ જણાવો. જવાબ છે લાઇકેન. પ્રશ્ન 17. દવાની બનાવટમાં ઉપયોગી ફૂગનું નામ શું છે? તો દવા માટે ઉપયોગી ફૂગ છે પેનિસિલિયમ. જવાબ મળશે પેનિસિલિયમ. 18મો પ્રશ્ન. વનસ્પતિનો કયો ભાગ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે? તો જવાબ છે મૂળ. પ્રશ્ન 19. કયા બેક્ટેરિયા વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો જવાબ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. પ્રશ્ન 20. પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અથવા તો મેળવે છે? તો જવાબ છે પર્ણરંધ્ર. પ્રશ્ન 21. કઠોળ વર્ગની વનસ્પતિમાં સૌથી વધુ કયું પોષક તત્વ મળે છે? તો જવાબ છે પ્રોટીન. મિત્રો, ધોરણ 7ના વિજ્ઞાનના પ્રથમ સત્રમાં એકમ 1માં આટલા 21 જેટલા પ્રશ્નો MCQ તરીકે લીધેલ છે. આગળ એકમ 2 પ્રાણીઓમાં પોષણના પણ પ્રશ્નો જોઈશું. આજના એકમ માટે આટલા પ્રશ્નોની ચર્ચા કરી. આ મિત્રો, આ 21 જેટલા પ્રશ્નોમાંથી તમને કોઈ પ્રશ્નમાં સમજણ ન પડી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો, અને નવા વિડીયો સાથે ફરી મળીશું. ગુડ બાય.